હવે વાત કરીએ મહેસાણા જિલ્લાની. મહેસાણા જિલ્લાના વિજાપુરમાં રેશનિંગ દુકાનો પર ભીડ જામી, લોકડાઉન સાથે આમ ભંગ. લોકોની લાંબી કતારો વચ્ચે લોકડાઉન ભયથી લોકો પરેશાન. વિજાપુર રેશનિંગની દુકાનો ઉપર સરકાર દ્વારા જાહેર કરાયેલી ચીજવસ્તુ લેવા અંત્યોદય કાર્ડ ગ્રાહકો, બીપીએલ કાર્ડ ગ્રાહકો સહિત એપીએલ કાર્ડ ગ્રાહકો પણ ચીજવસ્તુઓ લેવા આવતા રેશનિંગની દુકાનો આગળ લાંબી કતારો લાગી છે. આયોજનના અભાવના કારણે લોકોમાં અફડાતફડી સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા સંજોગો ઊભા થવા પામ્યા છે. રેશનિંગની દુકાનો ઉપર એકાદ હોમગાર્ડ પાલિકા કર્મચારીઓ, શિક્ષક મિત્રોને દેખરેખ માટે મૂકવામાં આવ્યા છે, પરંતુ પરિસ્થિતિને પહોંચી વળવા સમર્થ નથી. એક તરફ સરકારનું લોકડાઉન તો બીજી તરફ રસન લેવા આવતા ગ્રાહકોની ભીડ, જેના કારણે લોકડાઉનનો આશય જરવાતો નથી. જો દુકાનદારોને કાર્ડ પ્રમાણે એરિયા વાઇઝ બોલાવી ચીજવસ્તુઓની વહેંચણી કરવામાં આવે તો વધુ થતી ભીડ અટકી શકે અને સરકારના લોકડાઉનનું હિત પણ જળવાઈ રહે. હાલ લોકો રેશનિંગ લેવા આવતા કતારો લગાવીને ઉભી રહ્યા છે, ત્યારે રેશનિંગ માટે તંત્રએ યોગ્ય આયોજન કરવું આ લોકડાઉન સમયમાં કરવું એટલું જરૂરી છે. સૈયદજી બુખારી, ZSTV વિજાપુર.